નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું જો ક્રિષ્ના સમાચારોની શરૂઆત કરીએ તો કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી ઈડીએ તેના નિવાસસ્થાને પહોંચી દિલ્હી લીકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડો પાડ્યો અને સર્ચ ઓપરેશન સાથે પૂછપરછ કરી તો બીજી તરફ ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ ત્યાં હોબાળો મચાવ્યો દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં કેજરીવાલને ધરપકડથી રાહત આપવાનો ઇન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ ઈડીની ટીમે તેમના નિવાસસ્થાને પહોંચી કોર્ટે સુનાવણી હાથ ધરી કેજરીવાલને રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો ઈડીની ટીમે કેજરીવાલના ઘરમાં સર્ચ ઓપરેશન અને તેમની પૂછપરછ કરી ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી કેજરીવાલના નિવાસસ્થાન પાસે પોલીસ અધિકારીઓની ટીમ બહાર બેરિકેડ્સ પોલીસનો કાફલો આરએફ પણ તૈનાત કરાયા છે કેજરીવાલની ધરપકડ થવાની આશંકાના પગલે આપણા ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો તો તેમાંથી કેટલાકની અટકાયત પણ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં पहुंची विरोध प्रदर्शन कर रहे लोकसभा चुनाव के जस्ट पहले चुनाव की घोषणा होने के बाद इस प्रकार से दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी को गिरफ्तार करना सिर्फ एक चीज दिखाता है कि प्रधानमंत्री नरेंद्र मोदी जी अरविंद केजरीवाल जी से डरते हैं वो लोकतंत्र को खत्म करना चाहते हैं वो एक एक करके सभी विपक्ष के नेताओं को जेल में डालना चाहते हैं ये क्या तरीका है ये चुनाव जीतने का लड़ने का जीतने का क्या तरीका है इस देश में क्या लोकतंत्र बचेगा अगर चुनाव से पहले आप विपक्ष के हर नेता को जेल में डाल दोगे आप विपक्ष की हर पार्टी का बैंक अकाउंट फ्रीज कर दोगे क्योंकि 10 साल में वो कुछ डिलीवर नहीं कर पाए आज डर लग रहा है और जिस तरीके से गठबंधन दिल्ली में हुआ या इंडिया ब्लॉक का का एक अच्छा मैसेज पूरे मुल्क में गया है। उससे डरते हुए सभी पहले हेमंत सोरेन अब अरविंद केजरीवाल जी इससे पहले हमारे मनीष जी को संजय सिंह जी को बिना बात क्या सात साल हो गया उनको अंदर किए हुए अभी तक एक भी कोई बात उनके उनके खिलाफ कोई ईडी प्रूव कर पाई है तो जोड़ाई गया स्टूडियो थी सहयोगी अनिल पटेल

જે લીકર પોલિસી બની હતી એની અંદર ગોટાળો થયો છે અને આમ આદમી પાર્ટીને કે નિશ્ચિત નેતાને જેમાં સિંહ હોય કે પછી એ તમામ લોકોને સો કરોડ રૂપિયા મળ્યા અને એ ક્યાં ગયા તેની તપાસ મની લોન્ડરિંગ પીએમએલ એક્ટ હેઠળ થઈ રહી હતી અને એની જ હેઠળ સિંહની ધરપકડ થઈ મનીષ સિસોદીયાની ધરપકડ થઈ હવે કેજરીવાલનો વારો હતો પણ સીધી રીતે કોઈ પણ કેસમાં મની ટ્રેલ એટલે પૈસા કારણ કે એ કેસની અંદર જે વ્યક્તિ પકડાયો હતો ઈડીમાં એપ્રુવલ બની ગયો એટલે સ્વાભાવિક છે કે મની ટ્રેલ સાબિત કરવામાં હજુ સુધી ઈડી હતી તે નિષ્ફળ નીવડી હતી કારણ કે કોઈ વ્યક્તિ માત્ર કહી દે કે મેં કોઈને સો કરોડ રૂપિયા આપ્યા છે પણ એ સો કરોડ રૂપિયા ક્યાં ગયા કેવી રીતે વપરાયા કોના હાથ થકી અપાયા કયા એકાઉન્ટમાં ગયા કોઈ એકાઉન્ટથી ટ્રાન્સફર થયા એ કોઈ વાતની સાબિતી હજુ ઈડી કરી શકી નથી એમને શંકા છે તપાસ ચાલુ છે એના આધારે તમામ વસ્તુ થઈ શકે છે અને જે રીતે નિયમ છે પીએમએલ એ એક્ટમાં એની અંદર કમસે કમ એક વર્ષ સુધી તેઓ પોતાની રીતે જેલમાં રાખી શકે છે તપાસમાં રાખી શકે છે એને આધાર બનાવીને તમામ લોકોની આ ધરપકડ કરવામાં આવી રહી છે અને આજે કાલે જે રીતે રાત્રે ધરપકડ થઈ એને લઈને આજે પીએમએલ એમની રાત્રે મેડિકલ તપાસ થઈ અને પછી આજે પીએમએલ એ કોર્ટની અંદર એમના રિમાન્ડ માટે ઈડી એમને રજૂ કરશે બીજી તરફ આમ આદમી પાર્ટી એને વખોડ્યો છે અને આખી રાત જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો આમ આદમી પાર્ટીના જે વકીલ હતા કોર્ટનો રાત્રે સંપર્ક કર્યો હતો આજે શક્ય છે કે સુપ્રીમ કોર્ટમાં એની સુનવણી થઈ શકે બીજી રીતે તમને વાત કરું તો અત્યાર સુધી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ પોતાની રીતે જે કારણ કે હજુ સુધી તે દોષિત સાબિત નથી થયા એટલા માટે તે મુખ્યમંત્રી પદ છોડશે નહીં અને જો જેલમાં જશે તો એ જેલમાં જેને પોતાની સરકાર ચલાવી શકે છે હવે સવાલ એ છે કે શું અરવિંદ કેજરીવાલ આવું કરી શકે છે સ્વાભાવિક છે કે જે સંવિધાનની અંદર નિયમ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ દોષિત ન સાબિત થાય ત્યાં સુધી તમારે તેમને નિર્દોષ માનવાના છે અને એટલા માટે તેઓ સરકાર ચલાવી શકે છે પૂછપરછ દરમિયાન દરમિયાન વસ્તુ થઈ શકે છે રિમાન્ડ દરમિયાન થઈ શકે છે જ્યાં સુધી કોર્ટ તેમને દોષિત થાય જાહેર ન કરે પણ હવે દેશના ઇતિહાસમાં પંચોતેર વર્ષ થઈ ગયા એની પહેલી એવો કિસ્સો હશે જેમાં સિટિંગ જે છે સીએમ છે એની ધરપકડ કરવામાં આવી છે એની પહેલા તમે વાત કરો તો પાંચ એવા સીએમ રહી ચૂક્યા હેમંત સોરેન એને પહેલા રાજીનામું આપી દીધું એને લાલુ પ્રસાદ યાદવ એમને પણ પહેલાં રાજીનામું આપી દીધું હતું જયલલિતા એમને પણ પહેલા રાજીનામું આપી દીધું હતું બી એસ એમને પણ પહેલા રાજીનામું આપી દીધું હતું ઉમા ભારતીને વાત કરું એના ઉપર કેસ થયો તો એને પણ પહેલા રાજીનામું આપી દેવું પડ્યું હતું પણ અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે અરવિંદ કેજરીવાલે સ્પષ્ટપણે કીધું ટીમે સ્પષ્ટપણે કીધું રહેશે ભલે એ જેલમાં રહે હવે વાત કરું આ વાત થઈ કાયદાકીય હવે વાત કરું પોલિટિકલી પોલિટિકલી વાત એવી છે સીધી રીતે કે કાલે જે રીતે અલ્ફા ન્યુ અલ્ફા ન્યુમોરિકલ જે બોન્ડના નંબરો હતા એ સુપ્રીમ કોર્ટના ડાંટ ફટકાર પછી અને કન્ટેમ કોર્ટની ચીમકી પછી એસબીઆઈ એ તમામ ડિટેલ કાલે આપી દીધી જે એસબીઆઈ એકસો છત્રીસ દિવસ માંગતી હતી એ એ એસબીઆઈએ ટાલમટોલ કરવા છતાં કેટલાક લોકોના આદેશો છતાં ડરના મારે કાલે દસ દિવસની અંદર તમામ ડિટેલ આપી ચૂકી એટલે એમને ખબર હતી એ તમામ વસ્તુઓ જો ડિટેલ આવશે તો ખબર પડી જશે કે કઈ કંપનીએ ભાજપને કેટલો ચંદો આપ્યો હતો અને પછી તમે એનાથી ગણિત લગાવી શકશો કે એને કેટલો એની સામે એને દેશની સંપત્તિ લૂંટાવામાં કે એને કોન્ટ્રાક્ટ આપવામાં તમામ વસ્તુઓ થઈ સ્વભાવિક છે એક એ વસ્તુ બાબત જગત એટલે એને એનું નેરેશન બદલવા માટે કે એનું હેડલાઇન બદલવા માટે આ તમામ ઘટનાક્રમ થયું છે એવો આરોપ લાગે છે બીજી વાત દિલ્હી અંદર દિલ્હીની અંદર સાત સીટો છે જેની અંદર અત્યારે તમામે તમામ ઉપર બીજેપીના સાંસદો હતા બે હજાર ઓગણીસમાં માં એ લોકો જીત્યા હતા પણ હવે સ્થિતિ એવી હતી બે હજાર ચોવીસમાં કે અત્યારે જે સાત ટિકિટ ઘોષિત કરવામાં આવી એમાંથી ભાજપે છ લોકોને બદલી દીધા હતા એમાં ગૌતમ ગંભીર હંસરાજ હંસ અને એ વિધોળી એ તમામ લોકો પ્રવેશ વર્મા એ તમામ લોકો હતા કારણ કે બીજેપીને લાગે છે કે ત્યાં આ વખતે જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે એમાંથી પાંચ સીટો તે ત્યાં હારી શકે છે સાથે પંજાબની અંદર જે તમામ તેર સીટો છે એ સીટોમાં ત્યાં બીજેપીના શું છે એની અસર હરિયાણામાં ઉપર પડવાની છે જો અરવિંદ કેજરીવાલ બાર રહે જે રીતે આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે જો અરવિંદ કેજરીવાલ બાર રહે તો એને નુકસાન જે બીજેપીનું મિશન ચારસો છે કે બીજેપીનું વ્યક્તિગત રીતે મિશન ત્રણસો સિત્તેર છે એના ઉપર પડી શકે છે હવે જો આને અટકાવવું હોય તો એને જેલમાં નાખવું પડે પણ શું સવાલ એ છે કે એના રિવર્સ એડવર્સ આવી શકે છે એના નુકસાન થઈ શકે છે કારણ કે જો અરવિંદ કેજરીવાલ જેલમાં હોય અને એને રાહત ન મળે સુપ્રીમ કોર્ટથી તો પછી જવાબદારી ભારદ્વાજ એની જે એની જે નીચેની ટીમ છે એના ઉપર પડશે સાથે એક આરોપ એવું પણ વારંવાર લગાવવામાં આવે છે આમ આદમી પાર્ટી તરફથી કે સીધી રીતે એમને કહેવામાં આવ્યું હતું કેન્દ્રમાં ભાજપના કમાન્ડમાંથી તમે કોંગ્રેસ સાથે ગઠબંધન ના કરો ભરે અલગ અલગ લડો એટલે એટલા માટે જ એમ એમને શરૂઆતમાં રાહત આપવામાં આવી હતી એટલા માટે નવું જેમને નવ सीएम નવ જે સમન્સ મોકલવા પડે એક બે ત્રણ કે ચારમાં તો ઈડી એને અરેસ્ટ કરી લે છે તો પછી નવ નવ જે સમન્સની જરૂર કેમ પડી એવો આરોપ જે છે સીધી રીતે આમ આદમી પાર્ટી તરફી લગાવવામાં આવે છે બીજી વાત જો ભાજપની વાત કરી તો ભાજપે ઇસ્પર્ટપણે શરૂઆતથી કહી હતી શરાબ નીતિ ગોટાળાની અંદર જો પૈસા ખાધેલું છે એમને એમને રિશ્વત લીધેલી છે તમામ વસ્તુ થઈ છે તો એમને શરૂઆતમાં જ જઈને ખુલાસો કરવો જોઈતો હતો પણ આમ આદમી પાર્ટીનો પોતાનું જે સ્ટેન્ડ છે એ ક્લિયર હતું કે જો કેજરીવાલ જાય તો તેમને પણ મનીષ સિસોદી જેમ અરેસ્ટ કરી લેવામાં આવશે પણ હવે એ સ્થિતિ આજના દિવસની જોવાની બાબત છે ક્રિષ્ના કે શું સુપ્રીમ કોર્ટથી તેમને રાહત મળે છે કે પછી પીએમએલએ કોર્ટમાં જે રીતે રિમાન્ડ માંગવાની વાત છે ચૌદ દિવસની રિમાન્ડ જે ઈડીની ટીમ છે એ માંગશે એ આખો દિવસ જે છે એ હાઈ વોલ્ટેજ ડ્રામા રહેવાનું છે અને એ જ આગામી દિવસોમાં દેશની પોલિટિક્સ કારણ કે એક તરફ કોંગ્રેસના જે તમામ ફ્રી એકાઉન્ટો છે એ ફ્રીઝ કરવામાં આવ્યા છે એટલે હવે જો કોંગ્રેસ પાસે પૈસા નથી એણે પ્રેસ કોન્ફરન્સ કીધું હવે આમ આદમી પાર્ટી આવી રીતે એના મુખ્ય નેતા જેલમાં રહેશે હેમંત સોરેન તો પછી આગામી દિવસોમાં કઈ રીતે ઇલેક્શન એવી વસ્તુઓનો જે ચર્ચાઓ છે એ થઈ રહી છે અને ખાસ કરીને વિપક્ષ આ તમામ વસ્તુનો આરોપો લગાવી રહ્યો છે પણ આજનો દિવસ આમ આદમી પાર્ટી માટે અને દેશની રાજનીતિ માટે મહત્વપૂર્ણ રહેવાનો છે કૃષ્ણ સમગ્ર માહિતી આપવા માટે